ॐ सरस्वत्यै नमः। मित्रों, ज्ञान अने विद्यानी देवी माता सरस्वती मां अतूट श्रद्धा अने विश्वास राखीने आपणे आजना आ वीडियो मां सरस्वती मातानो पाठ करवाना छीए। अने मित्रों, आपणे आ सरस्वती देवीनो पाठ गुजराती मां अनुवाद साथे सरळ भाषामां करीशुं કે જેથી કરીને આપ સૌ લોકોને તેનો અર્થ સમજાય। તો આવો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ। યા કુંદે દુતુષાર હાર ધવલા યા શુભ્રવૃષ્ટાવતા યા વીણા વરદંડ મંડિત કરા या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिर्भी देवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाप्या। अर्थात जे विद्यानी देवी भगवती सरस्वती कुंदना फल चंद्रमा हिमराशि अने मोतीना हारनी जेम धवल वर्णना छे अने जे श्वेत वस्त्र धारण करे छे जेमना हाथमा वीणा दंड शोभाई मान छे जेमने सफेद कमर पर आसन ग्रहण कर्यु छे तथा ब्रह्मा विष्णु अने शंकर भगवान जेमनी सदाई पूजा करे छे ते संपूर्ण जड़ता अने अज्ञान ने दूर करनारी सरस्वती माता अमारु रक्षण करो। हे कमरना आसन पर बिराजमान देवी सरस्वती, तमे दरेक दिशाओं में फैलायेली तमारी कीर्ति वड़े क्षीर सागर ने पण दास कर्यो छे अने मंद मुस्कान थी शरद ऋतुना चंद्रनो तिरस्कार करनार देवी तमने मारा नमस्कार छे। शरद ऋतुमा जन्मेला कमल समान मुखवाड़ा अने सर्वे मनोकामनाओ पूर्ण करनारी शारदा देवी सर्वे ऐश्वर्य साथे हमेशने माटे मारी जीभ पर निवास करो। वाणीना अधिष्ठात्री देवी सरस्वती ने हूँ नमस्कार करू छु કે જેમની કૃપાથી સામાન્ય મનુષ્ય પણ દેવતા બને છે। બુદ્ધિરૂપી સોનાની કસોટી સમાન સરસ્વતીજી જે જ્ઞાનની અને મૂર્ખની માત્ર શબ્દોથી કસોટી કરે છે એવા દેવીને અમે અનુસરણ કરીએ છીએ, જેનું સ્વરૂપ શ્વેત છે, જે બ્રહ્મ વિચારનું પરમ તત્વ છે, જે આખા જગતમાં વ્યાપેલું છે, જે હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે, નિર્ભયતા આપે છે, જડતાના અંધકારને દૂર કરે છે, હાથમાં સ્ફટિકની માળા ધારણ કરે છે, જે બિરાજમાન છે તે સરસ્વતી દેવીની હું પૂજા કરું છું, જે કમળના આસન પર બેસીને સૌને સદબુદ્ધિનું પ્રદાન કરે છે। હે વીણા ધારણ કરનાર દેવી, અપાર શુભતા આપનાર, ભક્તોના દુઃખોનું નિવારણ કરનાર, કીર્તિ અને મનોરથ પૂર્ણ કરનાર, જ્ઞાન આપનાર, બ્રહ્મા વિષ્ણુ અને શિવ દ્વારા પૂજાતા હે સરસ્વતી માતા, હું તમને નિત્ય નમસ્કાર કરું છું। હે શ્વેત કમળથી આચ્છાદિત શુદ્ધ આસન પર બિરાજમાન દેવી, શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત સુંદર શરીરવાળી, સુંદર ખીલેલા શ્વેત કમળ જેવા સુંદર મુખવાળી અને જ્ઞાન આપનાર સરસ્વતી દેવી, તમને મારા નમસ્કાર છે। હે માતા, જે લોકો તમારા કમળના ચરણોમાં ભક્તિભાવથી તમારી પૂજા કરે છે અને બધા દેવતાઓને છોડીને તમને ભજે છે, તેઓ પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને જળ આ પાંચ તત્વોથી બનેલા શરીરથી પણ દેવ બની જાય છે। હે ઉદાર મનની માતા, હંમેશા આસક્તિ સ્વરૂપે મારા અંધકારથી ભરેલા હૃદયમાં નિવાસ કરો અને તમારા બધા ભાગોના શુદ્ધ તેજથી મારા મનનો અંધકારનો શીઘ્ર નાશ કરો। હે દેવી, તમારા પ્રભાવથી બ્રહ્મા વિશ્વની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ વિનાશ કરે છે। હે પ્રકટ પ્રભાવની માતા, જો આ ત્રણેય દેવતાઓ પર તમારા આશીર્વાદ ન હોય તો તેઓ કોઈ પણ રીતે તેમનું કાર્ય કરી શકતા નથી। હે સરસ્વતી માં, લક્ષ્મી, મેધા, ધારા,
पुष्टि गौरी तुष्टि प्रभा अने ध्रुति आ आठ मूर्तिओथी मारी रक्षा करो। सरस्वती ने मारा हमेशने माटे नमस्कार छे, भद्रकाली ने नमस्कार छे, अने वेद वेदांत वेदांग अने विद्याओना स्थानों ने मारा वारंवार वंदन छे। हे महान सौभाग्य ज्ञान आपनार सरस्वती, ज्ञानना कमल समान नेत्र धरावनार मने ज्ञाननी प्राप्ति करावो, हूँ तमने प्रणाम करू छू। हे देवी, जे अक्षर शब्द के मात्रा चूकी गई होय ते बदल मने माफ करजो, अने हे परमेश्वरी सरस्वती मारी साथे हमेशा प्रसन्न रहेजो। इति श्री सरस्वती स्तोत्रम। ओम सरस्वत्ये नमः। तो मित्रों आ रीते सरस्वती देवी माताનો પાઠ છે કે જે આપણે સૌ લોકોએ સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળ્યો, કે જેથી કરીને આપ સૌ લોકોને હવે સમજાઈ ગઈ હશે કે આ પાઠમાં સરસ્વતી માતાનો કેવી રીતે મહિમા ગાવામાં આવ્યો છે, તેમના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરવામાં આવેલું છે। તો મિત્રો જે કોઈ વ્યક્તિ નિત્ય આ પાઠ કરે છે તેના ઉપર માતા સરસ્વતીની અવશ્ય કૃપા થાય છે, અને મા સરસ્વતી સ્વયં તે વ્યક્તિની જીભ ઉપર બિરાજમાન થાય છે, અને ત્યાર પછી તે વ્યક્તિની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાય છે, અને તેની વાણી હંમેશને માટે મીઠી અને મધુર બને છે, અને તેની જીભ વડે ક્યારેય કટુ કે ખરાબ વાણી બોલી શકાતી નથી। તો આવી રીતે આ પાઠ કરવાથી આપણને ફળની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો શક્ય હોય તો નિત્ય આ પાઠ કરવો, અને નિત્ય થઈ ન શકે તો અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ આ પાઠ અવશ્ય કરવો। તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ પાઠ કરે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મને સાંભળવા બદલ, મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।